गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर की अंदर आपणे इलेक्ट्रोस्कोप की रचना कार्य पद्धति जोई बराबर। हवे अत्यारे आपणे इलेक्ट्रोस्कोप ने जे पहेलो प्रयोग हतो एमां आपणे शुं जोयुं कि कोई पण वस्तु विद्युत भारित थई छे के नहीं ते चकासी शकाय। आपणे चकासीशुं के फूटपट्टी के रिफिल ने जेणे वडाड्युं छे त्यारे ए बे फॉइल छे आम नजीक वधो दूर थई जाय छे बराबर। હવે ફરીથી આજે મેં એવો જ એક વિડીયો મૂક્યો છે એમાં તમે ધ્યાનથી જુઓ, તમે અહીંયા જુઓ કે મેં કોરાવાળ સાથે ઘસેલી ફૂટપટ્ટી અડાડી છે તો બંને ફોઇલ છૂટી ગઈ છે, જેવો મારે હાથ અડાડ્યો છે તો પાછી ભેગી થઈ જાય છે। ફરીથી એક વખત જોઈએ કે જ્યારે કોરાવાળ સાથે ઘસેલી ફૂટપટ્ટી હું અડાડું છું તો શું થાય છે, જો બે ફોઇલ છૂટી પડે છે અને જેવો હાથ અડાડું છું બંને ભેગી થઈ જાય છે। કે જ્યારે મેં કોરા વાળ સાથે ઘસેલી ફૂટપટ્ટી છે એને મેં અડાડી છે તો બે ફોઇલ એકબીજાથી છૂટી પડી છે, પરંતુ જ્યારે મારો હાથ અડાડું છું તો પાછી બે ભેગી થઈ છે, આ શું થયું? તો એ સમજવા જોઈએ કે જ્યારે આપણે કોઈ પદાર્થ છે એને આપણે ઘસીએ છીએ કે ઘર્ષણને કારણે કે કોઈ કારણોસર જ્યારે વિદ્યુત ભારિત બને છે તો એ કાં તો ધર્મીજ પણ ધારણ કરે છે કાં તો ઋણ બીજ પણ, આપણે આગલા પીરિયડમાં એ બધી ચર્ચા કરી, પરંતુ આ બીજ ભારી પદાર્થ જ્યારે કોઈ સુવાહકના સંપર્કમાં આવે છે એનો બીજ ભારીમાંથી વહન પામીને જતો રહે છે। એટલે ઇલેક્ટ્રોસ્કોપનો સિદ્ધાંત જ આ છે કે આપણે ઉપર જ્યારે વાયર છે એને અડાડીએ છીએ તે તાંબાનો તાર છે એ વાહક છે, એટલે બીજ ભારી ફૂટપટ્ટીમાંથી એનું વહન થાય અને નીચે એલ્યુમિનિયમની બે ફોઇલ છે એ વિદ્યુત વાહક હોવાથી બંનેમાં એ વિદ્યુત ભાર છે પહોંચે છે અને બંને સમાન વીજ ભારી થવાથી એકબીજાથી આમ છૂટી પડે છે। પરંતુ જ્યારે હું મારો હાથ ઉડાડું છું તો ત્યાંથી હવે વીજ ભાર આગળ નથી જતો, એટલે બંને ફોઇલ વીજ ભારી છે તો એનો વીજ ભાર પાછો વાયરમાંથી વહન થઈ મારા હાથ અને મારા હાથ દ્વારા જમીનમાં વયો જાય છે એટલે જતો હોય છે બરાબર। તો આ રીતે કોઈ વીજ ભારિત વસ્તુ છે એ જ્યારે કોઈ વાહકના સંપર્કમાં આવે છે તો એનો વીજ ભાર વહન પામીને બીજી વસ્તુમાં જતો હોય છે, પરંતુ જ્યારે કોઈ વાહક પૃથ્વીના સંપર્કમાં હોય, દાખલા તરીકે મેં મારો હાથ અડાડ્યો તો આપણું શરીર વિદ્યુતનું વાહક છે તો એમાંથી એલ્યુમિનિયમ ફોઇલમાંથી તારમાંથી આપણે હાથમાં અને આપણા હાથ દ્વારા સીધો પૃથ્વીમાં એ વિદ્યુત ભાર જતો રહે છે। તો આવી રીતે વિદ્યુત ભારિત વસ્તુ છે એમાંથી વિદ્યુત ભારનું પૃથ્વીમાં વહન થવાની જે ક્રિયા છે બરાબર એને વિદ્યુત વિભારણ કહે છે। વિદ્યુત વિદ્યુત ભારિત વસ્તુમાંથી વિદ્યુત ભારનું વહન પૃથ્વીમાં થાય, એટલે કે પૃથ્વીમાં ગુજરાતીમાં વિદ્યુત વિભારણ એવું પણ કહેવાય છે, અર્થિંગ છે એનું ગુજરાતીમાં ભારિત થઈ, એટલે કે એણે પોતાનો વિદ્યુત ભાર ગુમાવી દીધો, શબ્દ એના એ જ છે, ફક્ત એના તમે ગુજરાતીમાં જે રીતે કરતા ક્રિયાપદ કર્મનું સ્વરૂપ બદલાય છે બરાબર,
के विद्युत विभाग की प्रक्रिया ने लीधे जे कोई विद्युत भारित पदार्थ हो तो पोता विद्युत भाग गुमा तो ये पदार्थ विद्युत विभारी थयो के बराबर आ पण याद रखवानु के जे विद्युत भारित पदार्थ विद्युत भार होवा આટલી બધી ઝડપથી આવું વરસાદ પડી ગયો હોય
અને આ વાતાવરણ ભેજ વાળું હોય તો હવા આમ જોઈએ તો વિદ્યુતની મંદ વાહક છે, એ વીજભારનું વહન કરે નહીં, પરંતુ ભેજવાળી હવા અને ખૂબ જ વધુ પ્રમાણમાં જ્યારે પદાર્થો વીજભારી થાય છે ત્યારે કેટલા બધા વીજભારી પદાર્થને હવા દ્વારા પણ વહન કરતા હવાનું મંદ વાહક પણ એને રોકી શકતું નથી. એટલે કે હવા મંદવાહક હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં વીજભારી થયેલા પદાર્થો વીજ વિભારી થઈ જાય છે. એટલે અહીંથી વીજભારનું વહન થાય, જેને લીધે આપણને વાદળાથી જમીન તરફ પ્રકાશિત લીસો જોવા મળે, એને પણ આપણે ઉજળી કરીએ છીએ. એટલે બે વાદળાની વચ્ચે, વાદળા અને જમીનની વચ્ચે, વાદળા અને આપણે ઊંચી ઇમારતો તો કે વૃક્ષોની વચ્ચે આ રીતે વીજ વિભારણની ઘટના બનતી હોવાથી વીજળી ઉત્પન્ન થાય છે અને મોટા પાયે વિદ્યુતભારનું વહન થતું હોવાથી એમાં અવાજ ઉત્પન્ન થાય છે. એટલે મોટા અવાજ અને પ્રકાશનો લીસો તો આપણને દેખાય છે. તો હવે તમને સમજાવ્યું હશે કે વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે. એની ટૂંકમાં લખી હોય તો તમે આવું લખી શકો, ચોમાસામાં વરસાદ આવે કે આવવાનું હોય ત્યારે મોટા પાયે થતી હવાની અવર જવ કે નીચેની પાતળી હવાનું મોટા પાયે પર જવ જેવી પ્રક્રિયાઓથી વીજભારનું વિભાજન થાય છે. હમણાં મેં દોરી હતી ને એવી આકૃતિ પણ દોરવાની, અહીંયા મેં ફોટો મૂક્યો છે એ આકૃતિ પણ દોરવાની અને પછી લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાદળની નીચેની સપાટી મોટા પ્રમાણમાં વીજભારિત થતા આ વીજભારનું પ્રમાણ ઘણું વધારે થાય છે. તેથી મંદવાહક
हवा द्वारा पर તેનું વહન થાય છે, જેથી વીજ વિભારિત થવાના દર અવાજ ઉત્પન્ન થાય છે. તેને વીજળી કહે છે. તો આવી રીતે વીજળી કેવી રીતે થાય છે એની ટૂંકમાં લખીશું. હવે આ મેં કીધું એમ કે વીજળી છે એ વાદળા અને જમીન વચ્ચે, વાદળા અને મોટા મોટી ઇમારતો, વાદળા અને ઊંચા વૃક્ષોની વચ્ચેના વીજ વિભારણની ઘટના છે. હવે પહેલાં આવી ખબર નહોતી, જેને લીધે આપણા પૂર્વજો છે આ ઘટનાને ભગવાનનો અભિશાપ કે શ્રાપ માનતા. જ્યારે અત્યારે આપણને આની સમજવું છે એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ વીજળી છે એ તો આવી વીજ વિભાગની ઘટના છે. પરંતુ છતાં આપણે એનાથી અંધશ્રદ્ધાને લીધે ડરીએ એવું જરૂરી નથી. પણ આટલા મોટા પાયે વીજ વિભાગની ઘટના બનતી હોય અને આપણું શરીર પણ વિદ્યુત ભારનું વહન કરી શકે તેવું હોય ત્યારે આપણે ખાસ તકેદારી લેવી પડે. એટલે કે વીજળી થતી હોય એ વખતે આપણે ખુલ્લા મેદાનમાં હોઈએ અથવા તો વૃક્ષ નીચે હોઈએ, ઇમારત નીચે હોય, તો એ વિદ્યુત ભાર છે પૃથ્વીમાં જતી વખતે આપણેમાંથી પણ પસાર થઈ શકે છે. કોઈ પણ સજીવ વસ્તુમાંથી પસાર થઈ શકે છે અને એનાથી નુકસાન થાય છે, આપણો જીવ પણ જઈ શકે છે. વૃક્ષ ઉપર પડે છે વૃક્ષ પણ બળી જાય છે, ઇમારતોને નુકસાન થાય. તો આવી રીતે વિદ્યુતથી સુરક્ષા મેળવવી આપણે જરૂરી છે. આની પછીના મુદ્દામાં આપણે એ જોવાનું છે કે વિદ્યુતથી સુરક્ષા કેવી રીતે મેળવી શકાય. પણ આ સાથે મારે તમને કહેવું છે કે તમે જ્યારે સ્કૂલે આવતા હતા ત્યારે આપણે પહેલા સત્રની ફેરબુક કે સાથે પોથીની વાત થઈ હતી અને બીજા સત્રની તો ખાલી ફેરબુક બનાવવાની છે એવી વાત થઈ હતી. તો હવે તમારી પાસે ઘરે ઘણો સમય રહે છે તો તમે ફેરબુક પૂરી કરો. ફરીથી જ્યારે 10 તારીખ પછી આપણે મળીશું ત્યારે હું ફેરબુક માંગીશ, તમારી પહેલાં સત્રની તો માંગી શકતી, બીજા સત્રની માંગીશ. આજ સુધીની અત્યાર સુધી કદાચ ચાલુ હોય એવો છેલ્લો એક બે પાઠ નહીં કર્યો હોય તો ચાલવાની લેશે, બરાબર? એટલે સમય છે તો એનો ઉપયોગ કરો અને બરાબર ધ્યાનથી વ્યવસ્થિત બુક બનાવો. તમારે ઇન્ટરનલ માર્કિંગ એનાથી જ થવાનું છે. ઓકે, થેન્ક યુ.